विद्यार्थी मित्रों, धोरण 12 साइंस प्रेक्टिकल विभाग में हूँ ललितभाई डी पटेल आप सौनु हार्दिक स्वागत करू छू। अगाऊ आपणे त्रण प्रेक्टिकल नो अभ्यास कर्यो, जेमानो पहलो प्रेक्टिकल हतो ओमनो नियम, बीजो प्रेक्टिकल हतो मीटर ब्रिज अने त्रीजो प्रेक्टिकल पण मीटर ब्रिज उपर ज हतो। आजे आपणे चौथा प्रेक्टिकल नो अभ्यास करता पहला समझी लीए कि परीक्षा में आपणे शू लखवानुं होय। तो बोर्डनी परीक्षा जे प्रेक्टिकलनी लेवाय छे एटले के प्रेक्टिकल एक्जाम, एमां आपे उत्तर वहीमां सौ प्रथम हेतु लखवानो होय, त्यारबाद जे प्रेक्टिकल आपने पूछवामां आवे होय ते प्रेक्टिकलनी साधन सामग्री लखवानी होय, त्यारबाद विभाग एनो जो सर्किटवाळो प्रेक्टिकल होय तो सर्किट डायग्राम दोरवानो थाय, અને વિભાગ બીમાંથી જનરલ પ્રેક્ટિકલ આપેલો હોય તો એક આકૃતિ દોરવાની થઈ, ત્યારબાદ આવશે અવલોકન, એના પછી આવશે અવલોકન કોઠો, એના પછી આવશે સૂત્ર પરથી ગણતરી, આલેખ જો પૂછેલો હોય તો આલેખ દોરવાનો થઈ, અને છેલ્લે પરિણામ, પરિણામ પછી વાયવા ક્વેશ્ચન એ આપણને પૂછવામાં આવશે જેના આપણે યોગ્ય જવાબ આપવાના થઈ। પ્રયોગ પદ્ધતિ એક્ઝામમાં લખવાની થતી નથી, પણ પ્રયોગ પદ્ધતિ જો આપણને આવડતી હોય તો જ આપણને પ્રેક્ટિકલ કરતા આવડે, કઈ રીતે રીડિંગ લેવા એની સમજણ પડે, કેવી રીતે ઓબ્ઝર્વેશન ટેબલ બનાવીને મારે રીડિંગ લખવા એની સમજણ પડે। એટલે પ્રયોગ પદ્ધતિ છે એ પ્રેક્ટિકલમાં મુખ્ય છે કે કેવી રીતે પ્રેક્ટિકલ કરવો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 4 જેનો હેતુ છે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી આપેલા બે પ્રાથમિક કોષ લેક્લાન્સ અને ડેનિયલના વિદ્યુત ચાલક બળ ઈએમએફની સરખામણી કરવી। જરૂરી સાધન સામગ્રી એમાં આવશે બેટરી, જે અહીંયા આગળ સર્કિટમાં બતાવેલી છે, એના પછી સાદી કળ અહીંયા આગળ બતાવેલી છે, રિયોસ્ટેટ એમાં બે આવશે RH1 અને RH2, લેક્લાન્સ કોષ E1 તરીકે દર્શાવેલો છે, ડેનિયલ કોષ E2 તરીકે દર્શાવેલો છે, ગેલ્વનોમીટર અહીં આગળ જોડેલું છે અને જોકી એ જે તરીકે દર્શાવેલી છે। તો E અને B ટર્મિનલ એની સાથે આપણને ચાર વાયર અહીંયા દેખાય છે, જે પોટેન્શિયોમીટરનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની અંદર ચાર વાયર આપણને અહીંયાથી દેખાય, 1, 2, 3 અને 4। હકીકતમાં એક જ વાયર છે જેનો એક છેડો એની સાથે જોડેલો છે અને બીજો છેડો બીની સાથે જોડેલો છે, એટલે વાયરની કુલ લંબાઈ અહીંથી અહીંયા સુધી 100 સેન્ટીમીટર, ત્યાંથી આગળ વધીએ ફરીથી અહીંયા આવીએ તો 200 સેન્ટીમીટર, ફરીથી આગળ અહીંયા આવીએ તો 300 સેન્ટીમીટર અને અહીંયાથી અહીંયા પહોંચીએ તો 400 સેન્ટીમીટર। એટલે કે જોકીને તાર ઉપર એ થી બી તરફ આપણે સરકાવવાની છે અને આપણે રીડિંગ લેવાના છે, એટલે જોકીને આ પ્રમાણે ગેલ્વેનોમીટરમાં આવર્તન આવે ત્યાં સુધી એને મૂવમેન્ટ કરાવીને એ થી બી તરફ લાવવાની છે। તો આ પોટેન્શિયોમીટરનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં ઈ અને બી। આગળ સર્કિટનો વિચાર કરીએ તો ઈ અને બી વચ્ચે બેટરી કી રિયોસ્ટેટ શ્રેણી જોડાણમાં છે, તો એમાંથી એક વાયર જશે બેટરી પોઝિટિવ સાથે, એનો નેગેટિવ વાયર છે એ સિમ્પલ કી સાથે એટલે સાદી કળ સાથે, એમાંથી આવશે રિયોસ્ટેટ અને રિયોસ્ટેટમાંથી આવશે બી ટર્મિનલ સાથે, એમાંથી બીજા બે વાયર જોડવાના છે, એમાં એક E1 એટલે કે લેક્લાન્સ કોષ એના પોઝિટિવ સાથે છે અને બીજો છે E2 કોષ એટલે કે ડેનિયલ કોષ એના પોઝિટિવ સાથે છે। બંને સેલના નેગેટિવ એક 3-વે કીમાં જોડવાના છે, આ 3 માર્ગી કર છે, આનો ઉપયોગ બંને કોષને વારા પરથી જોડવા માટે થાય છે। તો બંને નેગેટિવ છે, આપણે આજુબાજુ જોડીશું અહીંયા 3 ટર્મિનલમાં, અને વચ્ચેથી આવશે રિયોસ્ટેટ, બીજું રિયોસ્ટેટ RH2, એમાંથી આવશે ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટરમાંથી આવશે જોકી કર સાથે। તો આ એનો સંપૂર્ણ સર્કિટ ડાયાગ્રામ છે। હવે આ સર્કિટ ઉપરથી આપણે એના કેટલાક અવલોકન લખવાના થઈ, તો અવલોકન કંઈક આ પ્રમાણે છે, પોટેન્શિયોમીટરના પાટિયા પર તારની સંખ્યા, આપણને એમ લાગે કે અહીંયા 4 તાર જોડેલા છે પણ હકીકતમાં તારની સંખ્યા 1 જ છે,
आखो एक सड़ंग तार अहीं जोड़ेलो छे जेनी संपूर्ण लंबाई 400 सेंटीमीटर संख्या एक आवशे तारनी लंबाई 400 सेंटीमीटर ईना बे छेड़ा वच्चेनुं विद्युत स्थितिमान ई एटले के बेटरी छे जे मुख्य सर्किट में जोड़ेली छे बेटरी ना केटला वोल्ट आपणे राखवाना छे तो लगभग 8-10 वोल्ट यानी अंदर वपराय छे तो अहीं आगळ आपणे लखीए 10 वोल्ट पीवन ना बे छेड़ा वच्चेनुं विद्युत स्थितिमान तो ईवन एटले के लेक्लांस कोस एनुं विद्युत स्थितिमान लगभग 1.7 ए आपणे लखी शकीए ई2 ना बे छेड़ा वच्चेनुं विद्युत स्थितिमान लेक्लांस करता आनी अंदर ओछुं होय तो 1.2 वोल्ट हवे लेक्लांस कोस શું છે અને ડેનિયલ કોષ શું છે એની અહીંયા વિગત આપેલી છે કે લેક્લાન્સ કોષમાં એમાં એક ધન ધ્રુવ પોઝિટિવ જે કાર્બનનો સળિયો છે ઋણ ધ્રુવ નેગેટિવ ઝીંકનો સળિયો છે અને એક દ્રાવણ ભરેલું છે જે NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ છે એ જ પ્રમાણે ડેનિયલ કોષમાં આનો પોઝિટિવ કોપર નેગેટિવ ઝીંક અને દ્રાવણ એમાં બે છે આઉટસાઇડ CuSO4 ઇનસાઇડ ZnSO4 જે આપણે હમણાં ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ફરીથી એનો અભ્યાસ કરીશું અવલોકન કોષ્ટક કંઈક આ પ્રમાણે છે સૌથી પહેલાં આવશે અવલોકન ક્રમાંક એટલે આપણે ચાર રીડિંગ લેવા છે તો 1, 2, 3, 4 પરિપથમાં લેક્લાન્સી કોષ જ્યારે જોડાણમાં હોય એટલે કે ઇવન કોષ જ્યારે જોડાણમાં હોય ત્યારે તટસ્થ બિંદુ વખતે તારની લંબાઈ છે એ જેને L1 વડે દર્શાવેલી છે એમાં ત્રણ ખાના છે જોકીને એક દિશામાં ખસેડતા નંબર 1 જોકીને વિરુદ્ધ દિશામાં ખસેડતા નંબર 2 અને બંનેનું સરેરાશ એ જ પ્રમાણે પરિપથમાં ડેનિયલ કોષ જ્યારે જોડવામાં આવે ત્યારે એની અંદર પણ ત્રણ ખાના અહીંયા બનાવવાના છે એક દિશામાં ખસેડતા જોકીને નંબર 1 છે જોકીને બીજી દિશામાં ખસેડતા નંબર 2 અને બંનેનું સરેરાશ ત્યારબાદ એનો ગુણોત્તર છે E1/E2 એ શોધવાનું છે આપણે તો L1/L2 કરવાથી આપણને એ ગુણોત્તર મળશે અને છેલ્લે એ ત્રુટીની ગણતરી છે ΔE1/E2 હવે આની અંદર આપણે જે રીડિંગ છે કઈ રીતે લખવા અને કેવી રીતે રીડિંગ લેવા તો એ સર્કિટ ઉપરથી સમજીએ કે સૌથી પહેલાં તો બેટરી ઓન કરવાની છે એની અંદર જરૂરી વોલ્ટ છે કે નહીં આપણે ચેક કરવાનું છે આ કી છે એને મૂકેલી જ રાખવાની છે એટલે કે સર્કિટ ચાલુ રાખવાની છે રિયોસ્ટેટ અને કોઈ પણ એક સ્થિતિમાં એની વન સાઈડ એ આપણે ગોઠવવાનું છે ત્યારબાદ અહીંયા આગળ 3-way કી આપેલી છે એમાંથી કયા કોષનું આપણે જોડાણ કરવું છે તો સૌથી પહેલાં આપણે લેક્લાન્સી કોષનું જોડાણ કરવું છે તો આની વચ્ચે એક ચાવી આપેલી છે એ ચાવી મૂકવાથી આ બે ટર્મિનલનું જોડાણ થશે અને જેના દ્વારા આપણે લેક્લાન્સ કોષ E1નું જોડાણ કરી શકીએ એ વખતે E2 કોષ છે એ ડિસ્કનેક્ટ છે અહીંયા કી મૂકીને એનું જોડાણ કરવાનું છે આ રિયોસ્ટેટ લગભગ વચ્ચે જ રાખવાનું છે જે ગેલ્વેનોમીટરની સેફ્ટી માટે મૂકેલું છે હવે જોકીને આપણા હાથમાં રાખીને એ બિંદુએ આપણે જો ટચ કરીએ તો ગેલ્વેનોમીટર વન સાઈડ આવર્તન દર્શાવે આ બી છેડે જો આપણે ટચ કરીએ તો સેકન્ડ સાઈડ આવર્તન બતાવે જે વિસ્ટર્ન બ્રિજમાં આપણને જોવા મળતું હતું એ જ પ્રમાણે આની અંદર પણ એ અને બી ઉપર જોકીને ટચ કરતા જો ગેલ્વેનોમીટર બંને દિશામાં આવર્તન દર્શાવે તો આપણે સમજીએ કે સર્કિટ બરાબર છે હવે જોકીને એથી બી તરફ ધીમે ધીમે તાર ઉપર સરકાવવાની છે અહીંયા આગળ આવતા સુધીમાં જો એનું આવર્તન 0 ન મળે તો ફરીથી આપણે બીજા વાયર ઉપર આગળ વધવાનું છે અને ત્યાંથી 101-102 કરીને આ 200 થશે ફરીથી આગળ આવતા ધારો કે આટલે એનું આવર્તન 0 થાય છે તો આ એક તટસ્થ બિંદુ છે જે આપણે શોધવાનું છે તો આ તટસ્થ બિંદુ જ્યાં આગળ મળે ત્યાં બાજુમાં સ્કેલ એ મૂકેલી છે સ્કેલ ઉપરથી આપણે એની લંબાઈ 100, 200, 200ની ઉપર સપોઝ આ 30 હોય તો 230 એ પ્રમાણે માપી શકીએ જે લેક્લાન્સ કોષ માટે આવશે સેમ વે આ કીને ઉપાડીને જો બાજુમાં નીચે મૂકવામાં આવે તો ઇવન કોષ ડિસ્કનેક્ટ થાય છે E2 કોષ એનું જોડાણ થાય એટલે કે ડેનિયલનું જોડાણ થાય એ વખતે જોકીને ફરીથી તાર ઉપર સરકાવીને એનું તટસ્થ બિંદુ શોધીને આપણે એનું રીડિંગ લેવાનું છે જે લેક્લાન્સ કોષ કરતાં એની લંબાઈ આપણને ઓછી મળશે અહીંયા એક રીડિંગ આપણે સમજીએ કે પરિપથમાં લેક્લાન્સ કોષ જોડેલો હોય ત્યારે એક દિશામાં ખસેડતા
એને 161 મળે છે, એટલે કે તારની લંબાઈ 161 સેન્ટીમીટર છે. બીજી વિરુદ્ધ દિશામાં ખસેડતા પણ લગભગ એનું એ જ અવલોકન આવશે, એટલે કે સરેરાશ 161 મળશે. પરિપથમાં ડેનિયલ કોષ જ્યારે જોડવામાં આવે અને અવલોકન લેવામાં આવે તો અહીંયા આગળ એક રીડિંગ બતાવ્યું છે કે 159 મળે છે, જે આના કરતાં થોડું ઓછું હશે. વિરુદ્ધ દિશામાં પણ લગભગ સરખું જ આવશે અને સરેરાશ પણ એ જ આવશે. તો અહીંયા 161 સરેરાશ, 159 સરેરાશ, આ બંને ઉપરથી એનો જો ગુણોત્તર લેવામાં આવે તો 1.01 જે આપણને E1/E2 તરીકે પ્રાપ્ત થાય છે. બીજા રીડિંગ માટે આપણે શું કરીશું? બીજા રીડિંગ માટે આ રિયોસ્ટેટની સ્થિતિ છે થોડીક બદલવાની છે. આપણે વન સાઈડ રાખ્યું હતું એને થોડુંક ઉપર ખસેડવાનું છે, એટલે કે વિદ્યુત પ્રવાહ બદલાશે. ફરીથી એ જ પોઝિશન લેકલાન્સનું જોડાણ કરીને આપણે લંબાઈ માપીશું, જે આવશે લેકલાન્સ કોષ માટે તટસ્થ બિંદુ વખતની લંબાઈ અને ડેનિયલ કોષ માટે તટસ્થ બિંદુ વખતે તાણની લંબાઈ, જે બીજા રેડિંગમાં આપણને મળશે 159 અને અહીં આગળ મળે છે 153, એનો ગુણોત્તર આવશે 1.03. ફરીથી રિયોસ્ટેટ ખસેડીને ત્રીજી સ્થિતિમાં એ રીડિંગ અહીંયા પ્રાપ્ત કરેલું છે અને ચોથી વખત રિયોસ્ટેટ ખસેડીને અહીંયા રીડિંગ પ્રાપ્ત કરેલું છે, તો એના પણ બે જવાબ આપણને પ્રાપ્ત થાય 1.04 અને 1.045. તો અહીંયા આગળ આપણને ચાર જવાબ મળે છે. તો આની ઉપરથી કેલ્ક્યુલેશન કઈ રીતે આપણે કરવું? તો ગણતરી માટે ઇક્વેશન છે E1/E2 બરાબર L1/L2. ચાર રીડિંગ આપણે લીધા છે, તો પહેલા રીડિંગ માટેની ગણતરી તમે દર્શાવી શકો L1/L2 કરીને 1.01, બીજા રીડિંગ માટે પણ દર્શાવી શકો, ત્રીજા અને ચોથા રીડિંગ માટે પણ દર્શાવી શકો. સરેરાશ E1/E2 શોધવા માટે ચારેય આન્સર જે આપણને મળ્યા એનો સરવાળો કરીને ચાર વડે ભાગવાથી 1.03 એ આપણને E1/E2નો ગુણોત્તર પ્રાપ્ત થઈ છે. છેલ્લી કોલમ જે દર્શાવી છે ડેલ્ટા E1/E2, એમાં એક ફોર્મ્યુલા આપેલી છે. આની અંદર આપણે જો કિંમત મૂકીએ તો ડેલ્ટા L1 છે એ સાદી માપપટ્ટીનું લઘુત્તમ માપ છે અને ડેલ્ટા L2 પણ લઘુત્તમ માપ છે, તો બંનેમાં આવશે 0.1. L1 અને L2ના મૂલ્ય આપણે પહેલા રેડિંગમાંથી મૂકી શકીએ 161 અને 159, તો એની ઉપરથી E1/E2 છે પણ પહેલા રેડિંગ માટેનું 1.01 છે. તમામ કિંમતો મૂકીને એનું કેલ્ક્યુલેશન કરતા 0.0019 પ્રાપ્ત થઈ છે. આ જ પ્રમાણે બીજા ત્રીજા અને ચોથા રીડિંગ માટે ગણતરી દર્શાવવી ફરજિયાત છે. ચારેય મૂલ્યમાંથી ડેલ્ટા E1/E2નું મહત્તમ મૂલ્ય કયું છે એ શોધીને આપણે લખી શકીએ અને એ પરથી પરિણામ કે લેકલાન્સ કોષ અને ડેનિયલ કોષના વિદ્યુતચાલક બળનો ગુણોત્તર E1/E2 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા E1/E2 એટલે કરેક્શન સાથે ત્રુટી સાથે અહીં આપેલું છે. તો પહેલો ગુણોત્તર આપણને મળ્યો હતો 1.03 પ્લસ ઓર માઇનસ 0.0019. આટલું છેલ્લે આપણે લખીને અહીંયા પ્રયોગને પૂર્ણ કરી શકીએ. વાયવા ક્વેશ્ચન જે પૂછવામાં આવે એના જવાબ તમારી પરીક્ષામાં આપવાના થાય. હવે આ સમગ્ર પ્રેક્ટિકલ જર્નલમાં કઈ રીતે લખવાનું છે એનું જરાક આપણે થોડું જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રેક્ટિકલને ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર સમજીએ. તો સર્કિટમાં બતાવ્યા પ્રમાણે આ એક પોટેન્શિયોમીટરનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં એ અને બી ટર્મિનલ, જેની અંદર એક વાયર અહીંયા જોડેલો છે જેની શરૂઆત અહીંયાથી થાય છે. આ વાયરની પહેલા તારની જે લંબાઈ છે એ 100 સેન્ટીમીટર, ફરીથી આગળ વધીએ તો અહીંયાથી પાછા આવીએ તો અહીંયા 200 સેન્ટીમીટર, આગળ વધીએ તો 300 સેન્ટીમીટર અને ત્યાંથી પાછા આવીએ તો બી છેડે આવશે 400 સેન્ટીમીટર. એક જ વાયર જોડેલો છે અને એની કુલ લંબાઈ 400 સેન્ટીમીટર છે. સર્કિટમાં આપણે જોયું તે પ્રમાણે એમાંથી એક વાયર જશે બેટરી પોઝિટિવ સાથે, આ બેટરી પોઝિટિવ સાથે, એનો નેગેટિવ જશે સાદી કળ સાથે. સાદી કળમાંથી આવશે રિયોસ્ટેટ, અહીંયા નાનું રિયોસ્ટેટ ઉપયોગમાં લેવાનું છે. શ્રેણી જોડાણમાં છે એટલે બીજો એક નીચેથી વાયર, એ આવશે બી ટર્મિનલ સાથે. એમાંથી બીજા બે વાયર જોડેલા છે જે લેકલાન્સ અને ડેનિયલ બંને કોષના પોઝિટિવ સાથે છે. આ પહેલો જે કોષ છે લેકલાન્સ કોષ છે, કાર્બન પ્લસ ઝિંક માઇનસ અને જે દ્રાવણ ભરેલું છે એ NH4Cl જે ઇનસાઇડ આપણને દેખાય છે. બીજો જે કોષ છે
એ ડેનિયલ કોષ છે, એમાં કોપર પોઝિટિવ આ પાત્ર ધન ધ્રુવ છે, ઝીંકનો સળિયો નેગેટિવ છે, એમાં બે દ્રાવણ છે, ઇનસાઇડ CSO4 અને આઉટસાઇડ એટલે કે આની અંદર જે ભરેલું છે એ ZnSO4. હવે એની સાથે બંને ધન ધ્રુવ એટલે કે કાર્બન અને કોપર એ આપણે અહીંયા જોડેલા છે. બંને ઋણ ધ્રુવ એટલે કે નેગેટિવ છે એ થ્રી વે કી આ ત્રણ માર્ગી કર છે, જેમાં આ ચાવી આપેલી છે જેની મદદથી આપણે બંને કોષને વારાફરતી જોડી શકીએ. તો બંને નેગેટિવ છે, થ્રી વે કીમાં આજુબાજુ જોડવાના છે. વચ્ચેથી આવશે રિયોસ્ટેટ અને રિયોસ્ટેટમાંથી આવશે ગેલ્વનોમીટર, ગેલ્વનોમીટરમાંથી આવશે એક જોકી કર સાથે. તો આ એનો સર્કિટ ડાયાગ્રામ છે. હવે એના રીડિંગ કઈ રીતે લેવા, તો સૌથી પહેલાં આપણે લેકલાન્સ કોષનું જોડાણ કરવું છે. તો આ લેકલાન્સ કોષનો વાયર છે અને આ રિયોસ્ટેટનો વાયર છે, તો બંને વચ્ચે કીને જો મૂકવામાં આવે તો આ બંને ટર્મિનલનું અત્યારે જોડાણ થાય છે. આ અત્યારે ડિસ્કનેક્ટ છે એટલે ડેનિયલ કોષ અત્યારે ડિસ્કનેક્ટ છે. તો આ લેકલાન્સ કોષનું જોડાણ કરવાનું છે. આ રિયોસ્ટેટ લગભગ વચ્ચે રાખવાનું છે, જે ગેલ્વનોમીટરની સેફ્ટી માટે મૂકેલું છે. આ રિયોસ્ટેટ છે એની વન સાઈડ, સપોઝ આને આપણે આ સાઈડમાં ખસેડી લઈએ તો એની વન સાઈડ રાખવાનું છે. હવે બેટરીના વોલ્ટ ચેક કરવાના છે, તો લગભગ 8-10 વોલ્ટ એટલે કે 10 વોલ્ટ ઉપર એને મૂકેલી છે, 10 વોલ્ટ ઉપર બેટરી રાખેલી છે. આ બધું ચેક કર્યા પછી આપણે બેટરીને સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટ કર્યા પછી જોકીને એક સાઈડ એ બિંદુ આગળ ટચ કરીએ તો ગેલ્વનોમીટર એક સાઈડ આવર્તન દર્શાવવું જોઈએ, જે આગળ આપણે જોઈ શકીએ છીએ. જોકીને બી ટર્મિનલ ઉપર ટચ કરીએ તો સેકન્ડ સાઈડ આવર્તન આપણને મળવું જોઈએ, તો અહીં આગળ ગેલ્વનોમીટરમાં આપણે જોઈ શકીએ છીએ. એનો અર્થ કે સર્કિટ બરાબર છે. તો હવે જોકીને ધીમે ધીમે તાર ઉપર સરકાવવાની છે અને એથી બી તરફ આપણે આગળ વધવાનું છે. પહેલી લાઇન પર આગળ વધતા એ પૂરી થાય ત્યાં સુધી આપણને 0 આવર્તન મળતું નથી, તો બીજી લાઇન ઉપર આપણે પાછા આવવાનું છે અને 0 આવર્તન ક્યાં આવે છે તે આપણે શોધવાનું છે. તો સેકન્ડ લાઇન ઉપર પણ આપણને આવર્તન 0 મળતું નથી. ત્રીજી લાઇન ઉપર જતાં હવે ગેલ્વનોમીટરમાં ધીમે ધીમે એનો દર્શક વાયર છે એ ઊંચે જઈ રહ્યો છે, તો 0 આવર્તન આવે ત્યાં સુધી આપણે એને શોધવાનું છે. તો સપોઝ અહીંયા આગળ એનું 0 આવર્તન આપણને મળે છે, તો એક વાયર પૂરો થયો 100 સેન્ટીમીટર લંબાઈ થઈ, બીજો વાયર પૂરો થયો 200 સેન્ટીમીટર લંબાઈ થઈ અને 300 સેન્ટીમીટર થવામાં 1 સેન્ટીમીટર ઓછું છે, એટલે કે 299 સેન્ટીમીટર લેકલાન્સ કોષ માટે આપણને તટસ્થ બિંદુ વખતે તારની લંબાઈ પ્રાપ્ત થાય છે, જે આપણે કોષ્ટકની અંદર લખી શકીએ. હવે ડેનિયલ કોષનું જોડાણ કરવા માટે કીને આપણે બદલવાની છે, એટલે અહીંયાથી ખસેડીને બાજુમાં મૂકવાની છે. તો લેકલાન્સ કોષ અત્યારે ડિસ્કનેક્ટ છે, આ ડેનિયલનું જોડાણ થયું. રિયોસ્ટેટની સ્થિતિ આપણે આ વખતે બદલી શકીએ નહીં. અહીંયા ફરીથી આપણે જોકીને સરકાવીને એનું 0 આવર્તન ક્યાં આવે છે એ શોધવાનું છે. પહેલી લાઇનમાં મળતું નથી, બીજી લાઇનમાં આગળ વધતા ધીમે ધીમે 0 આવર્તન એ પ્રાપ્ત આપણને થઈ રહ્યું છે. તો સપોઝ અહીંયા આપણને 0 આવર્તન મળે છે, તો પહેલી લાઇન પૂરી થઈ એટલે 100 સેન્ટીમીટર, બીજી લાઇન પૂરી થવામાં 2 સેન્ટીમીટર ઓછું છે એટલે કે 98 થાય, તો 198 સેન્ટીમીટર એ આપણને ડેનિયલ કોષ માટે એની તટસ્થ બિંદુ વખતે લંબાઈ પ્રાપ્ત થાય છે. રીડિંગ સેકન્ડ લેવા માટે રિયોસ્ટેટની સ્થિતિ બદલવાની છે, એટલે કે હવે રિયોસ્ટેટને થોડુંક ખસેડવાનું છે. ફરીથી લેકલાન્સ કોષનું જોડાણ કરીને તારની લંબાઈ આપણે શોધવાની છે અને એ લંબાઈ જે કંઈ આવે તે બીજા રીડિંગમાં આપણે લખવાની છે. પહેલી લાઇન ઉપર 0 આવર્તન મળતું નથી, બીજી લાઇન ઉપર પણ 0 આવર્તન મળતું નથી, ત્રીજી લાઇનમાં આગળ વધતા આટલે એનું 0 આવર્તન આવી જાય છે. તો આ લંબાઈ આપણે શોધી શકીએ
पहलो वायर पूरो थयो एटले 100, बीजो वायर पूरो थयो 200, 200 नी उपर अहींया 1 2 3 साइड में टोटल आपने 54 दिखाय छे, तो 254 सेंटीमीटर ए आपणे लखी शकीए। एज प्रमाणे फरीथी डेनियल कोषनुं जोडाण करीने एनी लंबाई आपणे शोधवानी छे, तो पहला वायर उपर ए आपणने मळतुं नथी, बीजा वायर उपर धीमे धीमे आगळ वधता आपणने अहीं आगळ 0 प्राप्त थाय छे। तो अहीं आगळ जे लंबाई छे आम जतां 100 पूरा थया, 100 थी आगळ वधता एनो रिवर्स स्केल ए आपणे जोवो पड़े, तो ए 166 100 पूरा थाय एनी उपर बीजा 66 एटले 166 सेंटीमीटर ए डेनियल कोष माटे मळशे। ત્રીજા અને ચોથા રીડિંગ માટે રિયોસ્ટેટની સ્થિતિ ત્રીજી કરીને આપણે બે રીડિંગ લેવાના છે અને ચોથી કરીને બે રીડિંગ લેવાના છે। આ પ્રમાણે રીડિંગ છે અવલોકન કોઠામાં લખવાના છે, એનું આગળનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું છે એ આપણે બોર્ડ ઉપર શીખવાડ્યું, તેમ છતાંય જર્નલમાં આપણે એક વખત એને જોઈ લઈએ। પ્રયોગ નંબર 4 એટલે કે પ્રેક્ટિકલ નંબર 4 સૌથી પહેલાં અહીંયા આગળ તમને હેતુ લખીને આપેલો છે, બરાબર। પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી આપેલ બે પ્રાથમિક કોષ ડેનિયલ અને લેક્લાન્સ ना विद्युत चालक बड़नी सरखामणी करवी, जरूरी साधन सामग्री ए आपणे अहींया लखवानी छे जे तमने बोर्ड उपर हमणा समजायुं छे। पद्धति माटे जग्या आपेली छे, संपूर्ण प्रेक्टिकल पूरो कर्या पछी आपणे आपणी रीते समजीने मुद्दा प्रमाणे आ प्रमाणे पद्धति लखी शकीए। विद्युत परिपथ सरस स्केलनो उपयोग करीने पेन्सिल वडे दोरवानो छे, तो आ प्रमाणे एनी सर्किट डायाग्राम ए आपणे दोरी शकीए। एना पछी अवलोकन જે આપણે હમણાં બોર્ડ ઉપર સમજાવ્યા એ પ્રમાણે એની અંદર યોગ્ય મૂલ્ય એ લખવાના છે। અવલોકન પછી આવશે અવલોકન કોષ્ટક, તટસ્થ બિંદુ માટેની લંબાઈ, સંપૂર્ણ ઓબ્ઝર્વેશન ટેબલ જે આપણે બોર્ડ ઉપર સમજાવ્યું એ પ્રમાણે સાધન ઉપરથી જે કંઈ રીડિંગ આવે એને અહીંયા લખવાના છે। અહીંયા સમજવા માટે રીડિંગ કંઈક જુદા છે, આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કંઈક જુદા રીડિંગ મળ્યા, કારણ કે એના રીડિંગ છે વેરિયેબલ છે, બદલાય છે એટલા માટે। ગણતરી છે એનું સૂત્ર આપેલું છે, ચાર રીડિંગ હોય તો ચાર વખત કેલ્ક્યુલેશન બતાવવાનું છે, એના ચાર આન્સર ફાઇન્ડ કરેલા છે અને એની ઉપરથી એનું સરેરાશ મૂલ્ય એ અહીં આગળ શોધેલું છે। ત્રુટીની ગણતરી પણ ચાર રીડિંગ માટે અહીં આગળ દર્શાવેલી છે, એના ચાર આન્સર આપણને પ્રાપ્ત થયા અને એમાંથી મહત્તમ મૂલ્ય જે હતું એ નીચે લખેલું છે અને છેલ્લે પરિણામ કે બંને વિદ્યુત કોષના વિદ્યુત ચાલક બંનો ગુણોત્તર એની ફોર્મ્યુલા આપેલી છે, એમાં આપણે કિંમત લખીએ તો 1.03 પ્લસ 0.0019 એનો ફાઇનલ આન્સર થશે। અને જર્નલમાં છેલ્લે અહીંયા જે ક્વેશ્ચન તમને આપેલા હોય દરેક પ્રેક્ટિકલમાં એના તમારે યોગ્ય જવાબ એ લખવાના થાય, ત્યારબાદ વિષય શિક્ષક એની છેલ્લે સાઇન કરાવવાની થાય, એટલે સંપૂર્ણ પ્રેક્ટિકલ આ પ્રમાણે લખીને આપણે એને પૂર્ણ કરી શકીએ। ઓકે, થેન્ક્સ।